કોરોનાનો નવો વેરિયન્ટ આવતા તંત્ર એલર્ટ છે. એસએસજી અને ગોત્રી હોસ્પિટલમાં સાવચેતીના ભાગરૂપે તૈયારીઓ કરી દેવાઈ છે. કોરોનાના દર્દીઓ માટે 75 બેડનો અલગ વોર્ડ પણ તૈયાર કરવામાં આવેલો છે. તમામ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર તૈયાર છે. લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. એસએસજી અને ગોત્રી હોસ્પિટલમાં સાવચેતીના ભાગરૂપે એક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. કોરોનાના એ 2 વર્ષ આપણે ક્યારેય ન ભૂલી શકીએ અને હવે ફરી એકવાર કોરોનાની આ બીમારી સામે આવતા લોકોને સાવચેત રહેવા માટે સાવધાન રહેવા માટે Z24 કલાક પણ અપીલ કરી રહ્યું છે. સાથે સાથે તંત્ર દ્વારા પણ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. લોકોને માસ્ક પહેરવા માટે કહેવામાં આવ્યું છે. તમામ સ્થિતિને પહોંચી વળવા માટે અલગ અલગ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. કોરોનાના નવા વેરિયન્ટથી દેશમાં હાહાકાર મચી ગયો છે. જે પ્રકારે વાત કરવામાં આવે તો 3 મહિના અગાઉ જ એક જે મહિલા જે હતી તેને નવા કોરોનાના જે વેરિયન્ટથી સંક્રમિત બની હતી તેને જ લઈને તંત્ર હવે સજ્જ બની ગયું છે. જે પ્રકારે વાત કરીએ તો વડોદરા શહેરની જે SSG હોસ્પિટલ છે ત્યાં આપ જોઈ શકો છો કે તંત્ર દ્વારા તમામ જે તૈયારીઓ છે કોવિડને લઈને તે હાલમાં કરી દેવામાં આવી છે. 75 બેડથી પણ વધુ જે સુવિધાઓ છે તે હાલમાં જે SSG હોસ્પિટલ છે તેની અંદર કરવામાં આવી છે. ઓક્સિજનને લઈને જે ઓક્સિજનના જે મશીનરી છે તે પણ અત્યારે હાલમાં તૈયાર કરી દેવામાં આવ્યા છે. જે પ્રકારે વાત કરીએ તો કોરોનાના જે પહેલા અને બીજા વેવમાં જે પરિસ્થિતિ જે જોવામાં આવી હતી ત્યારબાદ જે તંત્ર જે છે તે હવે સજ્જ બન્યું છે. આગામી જે પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે અને તેને જ લઈને તમામ જે SSG હોસ્પિટલમાં અલાયદી જે આઇસોલેશન વોર્ડ જે છે તે હાલમાં શરૂ કરી દેવામાં આવ્યો છે અને જેને જ લઈને તમામ તૈયારીઓ જે છે તે હાલમાં કરી દેવામાં આવી છે. હાલ તો જે પ્રકારે આપ જોઈ શકો છો કે કોવિડને લઈને તમામ જે બેડની સુવિધાઓ છે ઓક્સિજનની જે સુવિધાઓ છે તેને લઈને જે તમામ સુવિધાઓ છે તે હાલમાં ચાલુ કરી દેવામાં આવી છે. બીજી તરફ જો વાત કરીએ તો 3 મહિના અગાઉ જ એક જે મહિલા જે હતી તે કોરોનાના નવા વેરિયન્ટથી સંક્રમિત બની હતી અને તેને જ લઈને હાલમાં જે તમામ જે એ મહિલાને સારવાર જે છે તે હોસ્પિટલમાં કરવામાં આવી હતી ત્યારબાદ તેને સંક્રમિતને અત્યારે હાલ હોમ આઇસોલેશન કરવામાં આવી છે. પરંતુ જે પ્રકારે વાત કરીએ તો હાલમાં કોવિડને લઈને જે તંત્ર જે છે તે સજ્જ બની ગયું છે અને આગામી કોવિડની જ પરિસ્થિતિને જોઈને જે તમામ તૈયારીઓ છે તે હાલમાં આખરી જે તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે. બીજી તરફ જો વાત કરીએ તો કોવિડે જ્યારે બીજા વેવમાં જે આખરી પરિસ્થિતિ ડૉક્ટર સહિતની જે મેડિકલની ટીમ છે તેઓએ જોઈ હતી તેને જ લઈને આગામી જે વ્યવસ્થાની જે પગલાં જે કહેવામાં આવે તે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે. Z24 કલાકની ટીમ દ્વારા પણ આપને સૂચન કરવામાં આવે છે કે કોરોનાના જે નવા વેરિયન્ટને લઈને અને કોવિડના જ્યારે કેસો વધી રહ્યા છે ત્યારે જે કોવિડની જે તકેદારી જે સાવચેતી જે કોવિડના નિયમો છે તે જ પાળવા જોઈએ. તમામ જનતાને વિનંતી છે કે તમામ જે કોરોનાના જે નવા વેરિયન્ટને લઈને જે લોકો કોવિડ સંક્રમિત બની રહ્યા છે તેથી આમ જનતા છે તે જનતાએ પણ કોરોનાના જે નિયમો છે તે નિયમોનું ચુસ્ત પાલન જે છે તે હાલમાં કરવું જોઈએ. જયંતિ સોલંકી, Z Media, વડોદરા. તો કોરોનાથી સાવધાન રહેવા માટે અપીલ તો કરાઈ છે, સાથે સાથે તંત્ર પણ સજ્જ બની રહ્યું છે. ત્યારે કોરોનાનો આ નવો વેરિયન્ટ હવે જે આવ્યો છે કેટલો ઘાતક છે તેને લઈને પણ તપાસ થઈ રહી છે, સાથે લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. કોરોનાના નવા વેરિયન્ટે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરાનું જે આરોગ્ય તંત્ર છે તે હવે સજ્જ બન્યું છે. જે પ્રકારે આપ જોઈ શકો છો કે વડોદરા શહેરનું આ SSG હોસ્પિટલ છે જેમાં જે આઇસોલેશન વોર્ડ છે 50 બેડની સુવિધા સાથે આ જે વોર્ડ છે તે કોવિડને જે આગામી વેરિયન્ટને લઈને પરિસ્થિતિ નબળી ન બને તે પહેલાં જે તૈયારીઓ છે તે હાલમાં કરી દેવામાં આવી છે. હાલ તો જે પ્રકારે આપ જોઈ શકો છો કે જે નવા વેરિયન્ટને લઈને હાલ જે તમામ તૈયારીઓ છે તે શહેરની જે SSG હોસ્પિટલ છે ત્યાં કરી દેવામાં આવી છે. જે પ્રકારે વાત કરીએ તો વડોદરા શહેરની જે 3 મહિના પહેલાં જ જે BF7 વેરિયન્ટથી સંક્રમિત જે મહિલા જે હતી તે મહિલાનું નિદાન જે છે તે થયા બાદ અત્યારે હાલમાં હોમ આઇસોલેશન કરવામાં આવી છે. પરંતુ જે પ્રકારે વાત કરીએ તો કોવિડને લઈને જે તકેદારી છે તે તકેદારીના ભાગરૂપે હાલમાં જે શહેરના જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં આગળ જે પૂરી તૈયારીઓ છે તે હાલમાં કરી દેવામાં આવી છે. બીજી તરફ જો વાત કરીએ તો કોવિડને લઈને જે પહેલે જે સમયમાં જે દરમિયાન ઓક્સિજનના પ્લાન્ટ જે અલગ અલગ કંપનીઓના સહયોગથી જે બનાવવામાં હતા તે પ્લાન્ટ પણ અત્યારે હાલમાં આપ જોઈ શકો છો કે જે આઇસોલેશન વોર્ડ છે તેની સામે જ આ તમામ જે પ્લાન્ટ છે તે પ્લાન્ટ જે હાલમાં કાર્યરત કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ જે વાત કરીએ તો
કોવિડને લઈને સરકાર દ્વારા પણ આરોગ્ય તંત્ર દ્વારા પણ સજ્જ બનવામાં આવ્યું છે. તમામ લોકોને અપીલ કરવામાં આવી છે કે કોવિડના જે નિયમો છે તે નિયમોનું પાલન કરે. હાલ જે બીજી પ્રકારે વાત કરીએ તો જ્યારે નવા વેરિયન્ટે માથું ઉચક્યું છે તેને જ લઈને સમગ્ર દેશમાં હાહાકાર મચ્યો છે, ત્યારે સરકાર દ્વારા આરોગ્ય તંત્ર દ્વારા સૌને અપીલ કરવામાં આવી છે કે જે કોવિડના નિયમો છે તેનું ચુસ્ત પાલન કરે, માસ્ક પહેરે જરૂર. અને બીજી તરફ જો વાત કરીએ તો હાલમાં જ્યારે કોવિડના જ્યારે નવા વેરિયન્ટ જ્યારે વડોદરા શહેરમાં પણ જ્યારે એની જે કહી શકાય કે એક મહિલાને સંક્રમિત બની હતી ત્યારે તેને જ લઈને આરોગ્ય તંત્ર જે છે તે હવે સજ્જ બન્યું છે. અને જે આગામી કોવિડની જે 2 વર્ષ પહેલાંની જે પરિસ્થિતિને જોઈને જે તમામ તૈયારીઓ છે તે હાલમાં આખરી ઓપ જે કહી શકાય કે કોરોના વોર્ડ છે, તમામ જે 50 બેડની સુવિધા સાથે જે વોર્ડ છે તે અત્યારે હાલમાં તૈયાર કરી દેવામાં આવ્યો છે. જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા.